અગત્યના સમાચારો આ વચ્ચે સામે આવી રહ્યા છે. રાજકોટથી રાજકોટના વિંછિયાના 5 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જુગારના દરોડામાં પોલીસ દ્વારા જે 8,48,000ની કચકી કરવામાં આવી હતી, જુગાર દરમિયાન 8,97,000 રૂપિયા પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે દરોડામાં ચોપડે માત્ર 48,000 રૂપિયા જ મળ્યા હોવાનું દર્શાવ્યું. રાજકોટમાં પોલીસ કર્મીઓની કચકી તેમને ભારે પડી ગઈ છે. આખરે આ કચકી બાજ પોલીસ કર્મીઓ સામે પોલીસ ફરિયાદ નહીં. જૂનું કેસ છે જેમાં પ્રોહિબિશન ની એક રેડ થયેલી હતી. રેડ દરમિયાન જે હાઉસ રેડ હતી એમાં એલસીકે કેસ કરેલો હતો અને મોટો મુદ્દા માલ પકડાયો હતો, એના અનુસંધાને સસ્પેન્ડ કર્યો. એ લોકોની પૂછપરછ દરમિયાન એ લોકોએ પછી આ વસ્તુ સ્વીકારી લીધી છે કે આ રીતેની ઇન્સાફત કરી હતી. અને અમારી જે પ્રાથમિક તપાસ અત્યારે ચાલે છે, કાલ રાતે ગુનો દાખલ થયો, એના પછી અત્યાર સુધી અમે 4,00,000 રકમ જે છે એમના પાસેથી કબજે કરેલી છે. હજુ એ લોકોના આગળ રિમાન્ડ મેળવવા પડશે તો રિમાન્ડ મેળવીશું અને પછી આગળ જે છે બાકીની રકમ. તો આપણે જણાવી દઈએ કે થોડા સમય અગાઉ જ પોલીસ વિંછિયા પોલીસ દ્વારા જુગાર ધામ પર રેડ કરવામાં આવી હતી અને તે દરમિયાન 8,00,000થી વધુની તેમના દ્વારા રોકડ જપ્ત કરવામાં આવી હતી, પરંતુ પોલીસ ચોપડે માત્ર 48,000 બતાવી બાકીની રકમની આ 5 પોલીસ કર્મીઓ દ્વારા કચકી કરવામાં આવી હતી અને તેને લઈને પોલીસે ફરિયાદ મળતા આખરે પોલીસે આ 5 પોલીસ કર્મીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની સામે હવે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે. વિંછિયા પોલીસના આ 5 પોલીસ કર્મચારી કે જેઓ કટકીબાજ છે અને આ કટકીબાજ પોલીસ કર્મી આખરે આવી ગયા છે સકંજામાં. જુગારધામ પર રેડ દરમિયાન તેમણે લગભગ 8,50,000ની આસપાસની રકમ જપ્ત કરી હતી, પરંતુ ચોપડે માત્ર 48,000 બતાવી બાકીની રકમની કટકી કરી હતી.